મહત્વપૂર્ણ સમાચારની બુલેટિનની શરૂઆત કરી. અમદાવાદના આનંદનગર વિસ્તારની નીલકંઠ એલિગન્સ સોસાયટીમાં રહીશોએ હોબાળો મચાવ્યો. પીજીમાં રહેતા યુવકો સામે લોકોએ રીતસર મોરચો ખોલ્યો છે. પીજીમાં રહેતા યુવકો પર હેરાનગતિ કરવાનો અહીંના સ્થાનિકોએ આક્ષેપ કર્યો. કહ્યું કે યુવકો પર ભાડા કરાર વિના રહેવાનો અને સોસાયટીમાં દાદાગીરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આયુષી યાજ્ઞિકા અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. આયુષી, શું વધુ વિગતો આ સમગ્ર મામલે? યુવકો હેરાનગતિ કરી રહ્યા છે તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. બિલકુલ અંકિત, જે રીતે સોસાયટી જે છે નીલકંઠ અલીગંજ અપાર્ટમેન્ટ જે આવેલા છે તેની અંદર સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે. અને વિરોધ છે કે પીજીમાં રહેતા જે યુવક યુવતીઓ છે કે જે સોસાયટીના અન્ય રહીશોને મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. આ જે આખી નીલકંઠ અલીગંજ સોસાયટી જોઈ શકાય છે. આ સોસાયટીમાં 182 જેટલા અપાર્ટમેન્ટ્સ આવેલા છે, જે પૈકી 72 જેટલા અપાર્ટમેન્ટ્સ એવા છે કે જેની અંદર પીજી ધમધમે છે. ત્યારે સોસાયટીના ચેરમેન આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું. આખો જે વિરોધ આપનો હતો, શું વિરોધ હતો અને શું માંગણી છે? અમારો વિરોધમાં એવું છે કે ભાઈ અહીંયા આગળ જે પીજી ચાલે છે બરાબર છે, એની અંદર એક ફ્લેટની અંદર કમ્પ્લીટલી 5 મેમ્બર્સથી વધારે હોવા ના જોઈએ, જેની જગ્યાએ અત્યારના હાલમાં 8 જણા, 9 જણા, 10-10 જણા એક એક ફ્લેટની અંદર રહે છે અને ન્યુસન્સ ફેલાવે છે. રાત્રે ગમે ત્યારે આવે છે, 2 વાગે 4 વાગે આવે છે, જેના કારણે અમારે જે અહીંયા ફેમિલી રહે છે એને અહીંયા આગળ ખૂબ જ તકલીફ પડે છે. અને આ પ્રમાણે અમે એ લોકોને કહેલું છે કે ભાઈ ફ્લેટથી 5 જણાથી વધારે હોવા ના જોઈએ, પોલીસ વેરિફિકેશન અને રેન્ટ એગ્રીમેન્ટની કોપી ઓફિસની અંદર જમા કરાવી દેવી છે, પરંતુ એ લોકો જમા કરાવતા નથી અને અમને ખૂબ જ તકલીફ ને પ્રોબ્લેમ થાય છે. બિલકુલ. અન્ય પણ કેટલાક લોકો છે આપણી સાથે, જે રીતે આપનો વિરોધ છે કે પીજીમાં રહેતા લોકો કેટલીક મુશ્કેલી ઊભી કરી રહ્યા છે, કેવા પ્રકારની મુશ્કેલીઓ થાય છે? ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. ઘણીવાર બધા સરખા નથી હોતા. ઘણીવાર એવું હોય છે અમુક છોકરાઓ બહુ જ હેરાન કરતા હોય, બગાડતા હોય, ક્લીનલીનેસ નથી રાખતા અને ક્યારેક ક્યારેક નુકસાન બી કરતા હોય છે સોસાયટીમાં. એટલે એ બહુ કન્સર્ન હોય છે. અમે છોકરાઓવાળા છીએ એટલે અમને વધારે એવું થાય કે ક્લીનલીનેસ ને આ બધું તો સચવાવું જોઈએ. અચ્છા, કેટલાક એવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે સામાજિક પ્રવૃત્તિઓ પણ અહીંયા થતી હોય છે સોસાયટીની અંદર, શું કહેવું છે, શું માંગ રહેશે? હા, એટલે પીજીના જે છોકરાઓ છોકરીઓ અહીંયા રહે છે એ લોકો કોઈ પણ જાતની ભારતીય સંસ્કૃતિને અનુસરતા નથી. મમ્મી પપ્પાથી છૂટા થઈને અહીંયા આવી ગયા છે. સારું છે, બધા ઇન્ડિપેન્ડન્ટ થાય છે, પોતાની જાતે પૈસા કમાવા માટે આવ્યા છે, કેરિયર બનાવવા માટે આવ્યા છે. પણ કેરિયર શેમાં બનાવવું અને શેમાં નથી બનાવવું એવું ભાન રહેતું નથી. અહીંયા આવીને 11-12 વાગે નીચે કોરિડોરમાં બેસીને સિગારેટ ફૂંકતા હોય છે, બહાર સોસાયટીના ગેટની બહાર બેસીને સિગારેટ પીતા હોય છે. ઘણી બધી વખત નીચે 5-5, 6-6 જણા બેસીને હા હી કરતા હોય છે 11-12 વાગ્યા સુધી, જે બધું એક ફેમિલી માટે એક ન્યુસન્સ રૂપ છે. અચ્છા અંકલ, આપનું શું કહેવું છે? જે રીતે પાસ ઇશ્યુ કરવા માટેની પણ એક જે શરૂઆત કરવામાં આવી હતી તેનો પણ વિરોધ પીજીના યુવક યુવતીઓ કરી રહ્યા છે. પહેલાં તો એક વસ્તુ એવી છે કે એ લોકોને છેલ્લા 6 મહિનાથી 2-2 વર્ષથી કીધેલું છે રેન્ટ એગ્રીમેન્ટ આપો, પણ જે પીજી લાયસન્સ વગરના છે ને પીજી ચલાવી ના શકે, છતાં ચલાવે છે. એક એકમાં 8 સવારે 8 ને સાંજે 8 રાખવામાં આવે છે અને પૈસા કમાય છે પણ એના માટે. અને દારૂની બોટલો બી છે, એનો ફોટો પાડવો હોય તો આર્યો. બિલકુલ. અન્ય પણ કેટલાક લોકો છે, સ્થાનિકો છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જે રીતે આપણે આની પહેલાં ક્યાં ક્યાં આ અંગે રજૂઆત કરી છે કે આ પ્રકારે પીજી છે બંધ કરવામાં આવે? અમે પોલીસ સ્ટેશનમાં અમે બધા ફેમિલી મેમ્બરે આપી દીધું છે ત્યાં લખીને, ને એમને આયા બી ત્યાં 2-3 વખત અમે 100 નંબર ડાયલ બી કર્યા છે રાતના 1-1 વાગ્યા સુધી. કેમ કે એક છોકરી રહે છે ને એમાં પછી છોકરાને બોલાવે છે બહારથી. અત્યારે જ કાલે પરમ દિવસની વાત હતી કે એને રાતના દિલ્હીથી છોકરાને બહારથી બોલાવ્યો છે. 3 જણા અંદર છોકરા રહે છે ને 1 છોકરી અંદર રહે છે એમાં લિવિંગમાં. એ કેવી રીતના, મતલબ એ લોકો રહે છે અહીંયા, નથી એમને પોલીસ વેરિફિકેશન આપ્યું ને નથી એને એગ્રીમેન્ટ આપ્યો, ને એકના નામથી એગ્રીમેન્ટ બને છે, 7-7, 8-8 જણા રહે છે અહીંયા. આ જે પીજી ચલાવે છે તે કોણ છે અને તેમનો આપે સંપર્ક કર્યો છે? ના, એકચ્યુઅલી એ બધા અહીંયા સોસાયટીમાં જ છે. અને આ ખરેખર તમે હિસ્ટ્રી જુઓ તો નીલકંઠમાં જે જેટલા પણ ફ્લેટ્સ છે એમાં મોટાભાગના ફ્લેટ્સ ઇન્વેસ્ટરે લીધેલા છે. હવે એને જરાય બોર્ધરિંગ એ નથી કે બીજા લોકો શું ભોગવે છે. આ મેટર છે એ મેટર ફેમિલી વર્સિસ બેચલરની નથી. પહેલી વસ્તુ, મુદ્દો એ ઇમ્પોર્ટન્ટ છે. મુદ્દો એ છે કે ઇલીગલ વર્સિસ લીગલ અત્યારે જે અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બની રહ્યો છે. બધા છોકરા સારા હોય છે એવું નથી કે બધા એવા છે, પણ જે રીતે આખું ટ્રીટમેન્ટ થાય છે, જે રીતે આખી વસ્તુને હેન્ડલ કરવામાં આવી રહી, બહુ ખોટી રીતે હેન્ડલ કરવામાં આવી રહી છે. કારણ કે કોઈ જાતનું એગ્રીમેન્ટ નહીં, કોઈ જાતનું પ્રૂફ નહીં એક એક રૂમમાં, અને રાત્રે કોઈક બીજી
બીજા રહેતા હોય, દિવસે કોઈ બીજા રહેતા હોય, અને જે રીતે આખું ન્યુસન્સ ફેલાવવામાં આવી રહ્યું છે, એટલે ગવર્મેન્ટ મશીનરી બધાનો અમે સપોર્ટ ઈચ્છીએ છીએ આમાં. કારણ કે ગવર્મેન્ટ, કારણ કે આજને તો કાલે જે રીતે ઘણા બધી જગ્યાએ અલગ અલગ જાતની જેમ પ્રવૃત્તિઓ ડિક્લેર થઈ છાપવામાં આવે છે, આ વસ્તુ જોતા ખરેખર એમ લાગે છે કે ગવર્મેન્ટ મશીનરીએ ખરેખર આમાં સપોર્ટ કરવો જોઈએ. બિલકુલ. તો જે રીતે હાલ સોસાયટીના સ્થાનિકોનું કહેવું છે કે પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે તેઓ હવે પોતાના મકાનો છે તે જ મૂકીને અહીંયાથી ખાલી કરીને જતા રહે, કારણ કે જે પ્રકારનું ન્યુસેન્સ અહીંયા ક્રિએટ થઈ રહ્યું છે. લોકો છે કે જે પીજીમાં રહેતા યુવક યુવતીઓ છે, કોઈ પણ નોર્મ્સને ફોલો નથી કરતા સોસાયટીના, અને સાથે જ કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓ છે તે અહીંયા ધમધમી રહી છે, જેનો સતત વિરોધ જે છે તે હાલ થતો જોવા મળી રહ્યો છે. કેમેરા જી આયુષી, આભાર સમગ્ર માહિતી આપવા માટે.